गैंगस्टर रवि पुजारीनी पश्चिम आफ्रिकाथी धरपकड़ कराई छे। 15 वर्षथी फरार हतुं आ कुख्यात डॉन रवि पुजारी जेनी धरपकड़ करी लेवामां आवी छे। तो खंडणीना जुदा जुदा गुनाओमां संकळાયેલું છે રવિ પૂજારી। તો રવિ પૂજારીએ ગુજરાતના પણ કેટલાય ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી ઉઘરાવી છે। તો અવારનવાર તેના નામે ફોન કોલ્સ પણ આવતા હતા અને ઉદ્યોગપતિઓ તેમજ નેતાઓને પણ આ કુખ્યાત ડોન રવિ પૂજારી ધમકી પણ આપતો હતો। તો ખંડણીના જુદા જુદા ગુનાઓમાં રવિ પૂજારી સંડવાયેલો છે। તો ભારતમાં ખંડણી હત્યા સહિત અનેક ગુનાઓમાં તેની સંડોવણી છે, ત્યારે 15 વર્ષથી આ કુખ્યાત ડોન ફરાર હતો, તો તેની ધરપકડ કરી લેવામાં આવી છે। તો કુખ્યાત અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીની ધરપકડ કરી લેવાઈ છે। આફ્રિકાથી રવિ પૂજારીની ધરપકડ કરાઈ છે। મહત્વના સમાચાર, તો અલગ અલગ ગુનાઓ તેની ઉપર નોંધાયેલા છે, જેમ કે હત્યા, ખંડણી, તો ગંભીર કહી શકાય તેવા ગુના આ ડોન ઉપર નોંધાયેલા છે। બેંગ્લોર પોલીસે આફ્રિકાથી તેની ધરપકડ કરી છે। તો પશ્ચિમ આફ્રિકાથી ડોન રવિ પૂજારીની ધરપકડ કરી લેવામાં આવી છે। 15 વર્ષથી કુખ્યાત ડોન રવિ પૂજારી ફરાર હતો, જેની ધરપકડ કરાઈ છે। તો આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોન લાઈન પર જી। અનિતા, પશ્ચિમ આફ્રિકાથી ડોન રવિ પૂજારી શું છે વિગતો? જી અંકુર, જે કુખ્યાત ડોન છે રવિ પૂજારી, તેને બેંગ્લોર પોલીસે બાતમીના આધારે આફ્રિકાથી ધરપકડ કરી છે। આફ્રિકાના સેનેગલથી તેને પકડવામાં આવ્યો છે। ખાસ કરીને રવિ પૂજારી વિરુદ્ધ ખંડણી હત્યાના અનેક ગુના નોંધાયા છે। અમદાવાદમાં પણ અનેક બિલ્ડરોને તેણે જે ખંડણી માટે ફોન કર્યા છે અને ધમકી પણ આપી ચૂક્યો છે। સાથે કેટલાક સેલિબ્રિટીઓને પણ તેણે ધમકી આપી દીધી છે અને ઘણા સમયથી તે વોન્ટેડ હતો। છેલ્લા 15 વર્ષથી જે મુંબઈ પોલીસ અને ગુજરાત પોલીસ તેને શોધી રહી હતી, તેને લઈને જે બેંગ્લોર પોલીસને બાતમી મળી હતી કે અંડરવર્લ્ડ જે ડોન છે રવિ પૂજારી તે આફ્રિકામાં છુપાયો હતો અને તેની બાતમીના આધારે સેનેગલથી અત્યારે હાલ તો તેની ધરપકડ કરવામાં આવી છે। તેને આફ્રિકાથી બેંગ્લોર પોલીસ લઈને આવી રહી છે। મહત્વનું છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પણ રવિ પૂજારી વિરુદ્ધ અનેક ફરિયાદ દાખલ થઈ છે। તેને લઈને ક્રાઇમ બ્રાન્ચ જે રવિ પૂજારીની કસ્ટડી પણ મેળવી શકે છે, સાથે મુંબઈની પણ અનેક સેલિબ્રિટીને તેણે ધમકી આપી છે। તેને લઈને હાલ તો રવિ પૂજારીની ધરપકડ બાદ તેની સાથે જોડાયેલા ગેંગના અન્ય સાગરીતોનો પણ પર્દાફાશ થાય તેવી શક્યતાઓ છે। જી જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો પશ્ચિમ આફ્રિકાથી રવિ પૂજારીની ધરપકડ કરી લેવામાં આવી છે। 15 વર્ષથી તે ફરાર હતો, ત્યારે બેંગ્લોર પોલીસની બાતમીના આધારે પશ્ચિમ આફ્રિકાના સેલેગનથી તેની ધરપકડ કરવામાં આવી છે। તો અહીંયા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પણ તેની સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે। અત્યારે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની કસ્ટડી મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે।